वंदे गुजरात। नमस्कार मित्रों, आज आपने प्रकरण 12 बायोटेक्नोलॉजी और तेने प्रयोजनों अभ्यास करशू। बायोटेक्नोलॉजी चेप्टर 11 नी अंदर आपे बायोटेक्नोलॉजी सिद्धांतों अभ्यास कर्यो छे, जेमा जीनेटिक इंजीनियरिंग और केमिकल इंजीनियरिंग विषे आप सीख्या छो। आज आप बायोटेक्नोलॉजी उपयोगों क्या थाय छे, एग्रीकल्चर में अने मेडिकल क्षेत्र उपयोगों थाय छे ए विषे आज आप जानकारी मेळवशुं। एग्रीकल्चर छे ए बे रीते थाय छे, एक तो जेमा जेव सजीव खेती आपणे जेने कहीए छीए एवी, अने बीजी केमिकल आधारित खेती। तो आपणे एना विषे वधारे जानकारी मेळवशुं। तमे अगाउना प्रकरण में बायोटेक्नोलॉजी विषे अभ्यास करी चूक्या छो, जेमा मुख्यत्वे जनेनिक रूपांतरित सूक्ष्मजीवो, फूग, वनस्पतिओ अने प्राणीओनो उपयोग करीने बायोफार्मास्युटिकल अने जैविक पदार्थोनुं औद्योगिक स्तरे उत्पादन करवामां आवे छे। बायोटेक्नोलॉजीनो उपयोग चिकित्साशास्त्र, निदान, खेतीमां जनेनिक रूपांतरित पाको, पोषण मूल्य धरावता खाद्यो, बायोरेमिडिशन અને વેસ્ટ ટ્રીટમેન્ટ તથા ઉર્જા ઉત્પાદનમાં થઈ રહ્યો છે। બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો નીચે મુજબ છે। સુધારેલ સજીવ, સામાન્યતા સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા। બીજું, ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું। તથા ત્રીજું, અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અથવા તો કાર્બનિક સંયોજનનું શુદ્ધિકરણ કરવું। ચાલો હવે આપણે અભ્યાસ કરીએ કે મનુષ્ય ખાસ કરીને સ્વાસ્થ્ય અને અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં પોતાના જીવન સ્તરની સુધારણા માટે કેવી રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરે છે। ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો, બાયોટેકનોલોજીકલ એપ્લિકેશન ઇન એગ્રીકલ્ચર। ચાલો આપણે અન્ન ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવા 3 વિકલ્પો જોઈએ। એગ્રોકેમિકલ આધારિત ખેતી, કાર્બનિક ખેતી અને જનીન ઇજનેરી પાકો આધારિત ખેતી। હવે આપણે જોઈએ એગ્રોકેમિકલ આધારિત ખેતી કેવી છે, કાર્બનિક ખેતી કેવી છે અને જનીન ઇજનેરી પાકો આધારિત ખેતી કેવી છે। તો એગ્રોકેમિકલ આધારિત ખેતી છે જેમાં ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવે છે। આ પ્રકારની ખેતીથી ખેડૂતોને વધારે ખર્ચાળ પદ્ધતિ છે, ઉપરાંત જમીન પણ એનાથી બગડે છે। હવે કાર્બનિક ખેતી જોઈએ તો કાર્બનિક ખેતીમાં આપણે કુદરતી ખાતરોનો ઉપયોગ કરીએ છીએ। જ્યારે જનીન ઇજનેરી પાકો કેવા છે તો ગોલ્ડન રાઈસ એટલે શું, તો કે જે ચોખાની જાતો છે એના અંદર વિટામિન એ ને અંદર મૂકવામાં આવ્યું છે। તો આ પ્રકારની ખેતી છે એ આપણે કઈ રીતે ઉપયોગી છે એના વિશે જાણકારી મેળવશું। હરિયાળી ક્રાંતિથી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાયો છે। હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રિવોલ્યુશન। હવે ગ્રીન રિવોલ્યુશનથી પાકનો પુરવઠો વધ્યો છે, પરંતુ તે વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે। વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલ ખાતરો અને જંતુનાશકોને લીધે છે। આમ છતાં વિકસતા વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે, તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી। શું કોઈ એવો વૈકલ્પિક રસ્તો છે કે જેમાં આનુવંશિક જનીનિક માહિતીનો ઉપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરોમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે? શું કોઈ એવો રસ્તો છે કે જેના દ્વારા ખાતરો તેમજ રસાયણોનો ન્યૂનતમ ઉપયોગ કરીને તેના દ્વારા પર્યાવરણ પર ઊભા થતા હાનિકારક પ્રભાવોને ઘટાડી શકાય? તો જનીન પરિવર્તિત પાકોનો એકમાત્ર આવો શક્ય ઉકેલ છે। એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે, જેને જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ જીએમઓ તરીકે ઓળખવામાં આવે છે,
આ જીએમ વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે. તો લાભદાયી કેવી રીતે છે? અજૈવિક તાણ, શીત, અછત, ક્ષાર અને ગરમી, આના સામે પાકોને એ વધારે સહિષ્ણુ બનાવે છે. ઠંડીનો પણ સામનો કરી શકે છે, પાણીની અછત હોય તો પણ ચલાવી શકે છે, ક્ષારવાળી જમીનમાં પણ ઉગે છે અને ગરમી સામે પણ પ્રતિરોધક પાકો બને છે. જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી એટલે કે જંતુ પ્રતિરોધક પાકો છે, આપણે જંતુનાશક દવાઓ છાંટવી પડતી નથી. લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી, વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી, ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે એનું ઉદાહરણ છે ગોલ્ડન રાઈસ, વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા. ઇન્સેક્ટ રેસિસ્ટન્સ, તો આ જે ઇન્સેક્ટ રેસિસ્ટન્સ છે એ શું કરે છે? તો બેસિલસ થુરીજેન્થીસ ઇઝ અ બેક્ટેરિયમ ધેટ ઇઝ પેથોજેનિક ફોર અ નંબર ઓફ ઇન્સેક્ટ પેસ્ટ. ઇટ્સ લીથલ ઇફેક્ટ ઇઝ મેડિએટેડ બાય અ પ્રોટીન ટોક્સિન ઇટ પ્રોડ્યુસ થ્રુ રીકોમ્બિનન્ટ ડીએનએ મેથડ. ધ ટોક્સિન જીન કેન બી ઇન્ટ્રોડ્યુસ ડાયરેક્ટલી ઇન ટુ ધ જીનોમ ઓફ ધ પ્લાન્ટ વેર ઇટ ઇઝ એક્સપ્રેસ્ડ એન્ડ પ્રોવાઇડ્સ પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્સેક્ટ પેસ્ટ ઓફ ધ પ્લાન્ટ. હવે અહીંયા બેસિલસ થુરીજેન્થીસમાંથી એક ક્રાય પ્રોટીન છે એને બહાર કાઢવામાં આવે છે અને એને જે તે પાકના અંદર નાખવામાં આવે છે. કોના મદદથી? તો કે રીકોમ્બિનન્ટ બેક્ટેરિયાની, રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદથી એ નાખવામાં આવે છે, જેથી કરીને આપણે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડતો નથી. ઇન્સેક્ટ જ્યારે આને ખાય છે ત્યારે એ ઇન્સેક્ટને મારી નાખે છે, ટોક્સિક ઇફેક્ટને કરે છે એટલા માટે. હર્બિસાઇડ રેસિસ્ટન્સ, ક્વેશ્ચન્સ હેવ બીન રેઝ અબાઉટ ધ સેફ્ટી બોથ ટુ હ્યુમન્સ એન્ડ ટુ ધ એન્વાયરમેન્ટ. હવે હર્બિસાઇડ્સ રેસિસ્ટન્સ છે એ કેવી રીતના કામ કરે છે? તો સમ ઓફ ધ બ્રોડ લેવલ વીડ્સ કિલર લાઇક 2,4-D અલ્ટરનેટિવ્સ આર અવાઇલેબલ, બટ ધે મે ડેમેજ ધ ક્રોપ એઝ વેલ એઝ ધ વીડ્સ ગ્રોઈંગ ઇન ઇટ. However, genes for resistance to some of the newer herbicides have been introduced into the some crop plants and enable them to thrive even when exposed to the weed killer. Disease resistance, the genus that provides resistance against plant viruses have been successfully introduced into such crop plants as tobacco, tomato and potatoes. તો આ જે છે એ ટોબેકો, ટોમેટો અને પોટેટોના અંદર ડિઝીઝ રેસિસ્ટન્સ છે એ મેળવે છે. સોલ્ટ ટોલરન્સ, તો વધુ પડતું જ્યાં ક્ષારવાળી જમીન છે એ જગ્યાએ આ જનીનના આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાથી શું થાય છે? તો કે સોલ્ટ છે એને એ દૂર રાખે છે અને એટલા માટે એ એનો પ્રતિરોધ મેળવે છે. ગોલ્ડન રાઈસ શું છે અને શું કામ બનાવવામાં આવ્યા છે? તો એ બાયોટેકનોલોજીની મદદથી બનાવવામાં આવેલી એક ચોખાની જાત છે. તો ગોલ્ડન રાઈસ છે એ એટલા માટે બનાવ્યું છે કે દુનિયામાં મોટા ભાગના માણસોનો ખોરાક છે એ ચોખા છે અને દરેક માણસ છે એ પૈસાદાર નથી કે જે પૂરતું પોષણવાળું ખોરાક લઈ શકે, પણ ચોખા તો દરેક મનુષ્ય જમે છે. તો ચોખામાં એવો વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આપણે ચોખામાં એવું જનીન મૂકી દઈએ કે જે વિટામિન એ ધરાવતું હોય, જેથી કરીને આંખના જે રોગો છે એનો આપણે સામનો કરી શકીએ. એટલા માટે આ ગોલ્ડન રાઈસનો વિકાસ કરવામાં આવ્યો છે. હવે આપણે આગળ જોશું આ ઉપયોગો ઉપરાંત જીએમ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ જે કોઈ વનસ્પતિ છે એનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે, જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે. કૃષિમાં બાયોટેકનોલોજીના કેટલાક પ્રયોજનો વિશે તમે વિગતવાર અભ્યાસ કરશો, જેમ કે જીવાત પ્રતિકારક વનસ્પતિઓ જે જંતુનાશકોના ઉપયોગના પ્રમાણને ઘટાડશે. આપણે એવી વનસ્પતિઓનો ઉપયોગ કરશું અથવા તો એનું ઉત્પાદન કરશું કે જેથી ઓછામાં ઓછા જંતુનાશક દ્રવ્યનો ઉપયોગ કરવો પડે.
તો આના માટે જે પ્રતિકારક જાતો વિકસાવી છે એમાં શું છે તો કે બીટી વિષ બેસિલસ થુરીજેન્થિસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે। આ બીટી વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિમાં પ્રદર્શિત કરવામાં આવે છે જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી। આવી રીતે બાયોપેસ્ટિસાઇડ્સનું નિર્માણ થાય છે। દાખલા તરીકે બીટી કપાસ, બીટી મકાઈ, બીટી ચોખા, બીટી ટમેટા, બીટી બટેટા અને બીટી સોયાબીન આનું ઉત્પાદન અત્યારે થાય છે। આ અગત્યની વસ્તુ છે, તમને પૂછાય છે ઘણી વાર, નીટમાં પણ આના પ્રશ્ન પૂછાય છે, એટલે આ યાદ રાખજો મિત્રો। બીટી કપાસ બેસિલસ થુરીજેન્થિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા, કોલિયોપ્ટેરા અને ડિપ્ટેરનને મારી નાખે છે। આ વસ્તુ તમે વિડીયોની અંદર જોઈ કે દરેક કીટકો કેવા પ્રકારના હતા અને કેવા પ્રકારના બીટી ટોક્સિન છે એના ઉપર અસર કરતા હતા। બેસિલસ થુરીજેન્થિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકોનું નિર્માણ કરે છે। આ સ્ફટિકો પણ આપણે હમણાં જ વિડીયોમાં જોયા છે। આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન હોય છે। આ વિષ બેસિલસને શા માટે મારી નાખતું નથી? હવે તમને એવો એક પ્રશ્ન થાય ને કે ભાઈ આ બેસિલસની બેક્ટેરિયાની અંદર આવેલો પ્રોટીન છે એ બીજા કીટકોને મારી નાખે છે, તો બેસિલસ ખુદને કેમ મારી નથી નાખતું? બરાબર છે, તો એનો જવાબ એવો છે કે એ પ્રોટોક્સિન એ નિષ્ક્રિય ફોર્મમાં હોય છે। જ્યારે બેસિલસની અંદર આ વિષકારી પ્રોટીન રહેલું છે એ પ્રોટોક્સિન નિષ્ક્રિય ફોર્મમાં રહેલું છે જે કોઈ પણ કીટકના અંદર, કીટક એને ખાય છે અને એના અંદર જાય છે ત્યારે શું થાય છે તો કે ત્યારે આ જે પ્રોટોક્સિન છે એને ક્રિસ્ટલ એ કીટકના આંતરડામાં આલ્કલાઇન પીએચના કારણે, આંતરડા છે એ આલ્કલાઇન પીએચ ધરાવે છે, એના કારણે નિષ્ક્રિય ફોર્મમાંથી એ સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે। આ સક્રિય વિષ છે એ મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો પાડે છે અને એનાથી શું થાય છે તો કે એના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને એટલા માટે આખરે કીટકોનું મૃત્યુ થાય છે। વિશિષ્ટ બીટી વિષકારક જનીન જે બેસિલસ થુરીજેન્થિસમાંથી અલગ કરીને કપાસ જેવી ઘણી વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે, જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે। કેવા પ્રકારનું જનીન આના અંદર જરૂરી છે, એ કયો પાક છે અને આ પાક ઉપર કેવા પ્રકારના કીટકો આવે છે એ પ્રકારનું જનીન અંદર દાખલ કરવામાં આવે છે। જ્યારે મોટાભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે। વિષ છે ક્રાઈ 1 એસી જનીન દ્વારા સંકેતન પામે છે, તેને ક્રાઈ કહે છે। ક્રાઈ એ પ્રોટીન છે, તે ઘણા બધા પ્રકારના હોય છે। ઉદાહરણ તરીકે પ્રોટીન એ જનીન ક્રાઈ 1 એસી અને ક્રાઈ 2 એબી દ્વારા સંકેતન પામે છે, તે કપાસના બોલ વોર્મ્સને નિયંત્રિત કરે છે। આ આપણે હમણાં જ વિડીયોમાં જોયું છે કે કેવી રીતે એ બોલ વોર્મને નિયંત્રિત કરતું હતું। જ્યારે ક્રાઈ 1 એબી એ કોર્ન બોરર એટલે કે મકાઈમાં છિદ્રો પાડતી જે જીવાત છે એને નિયંત્રિત કરે છે। દરેક ક્રાઈ જનીન અલગ અલગ પ્રકારનું છે, એ અલગ અલગ પ્રકારના કીટકોને નિયંત્રિત કરતું હોય છે, એના ઉપર એ અસર કરતું હોય છે। અહીંયા આપણે આકૃતિ જોશું, એક કપાસનો દડો દેખાડ્યો છે અને આકૃતિ એ છે એ બોલવોર્મ દ્વારા નાશ પામેલું એક ઝીંડવું છે, આપણે જેને લોકલ લેંગ્વેજમાં કપાસના ઝીંડવા તરીકે ઓળખીએ છીએ, અને બાજુમાં તમે જુઓ છો તો એ પૂર્ણ પરિપક્વ કપાસનું ઝીંડવું બતાવ્યું છે। પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ, કેટલાક સૂત્રકૃમિઓ જેને નિમેટોડ્સ તરીકે ઓળખાય છે, એ માનવ સહિત ઘણા પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે। સૂત્રકૃમિ મેલાઇડેગાઇન ઇનકોગ્નિશિયા તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને એના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે। ઉપર્યુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। હવે કપાસમાં તો આપણે જોઈ લીધું કે કપાસમાં બીટી કોટનનો આપણે બાયોટેકનોલોજીમાં એના દ્વારા એને ઉત્પન્ન કર્યું છે બીટી કોટન, અને એના દ્વારા આપણે કીટકોનો નાશ કરી દીધો, જંતુનાશક દવાઓને કંઈ જરૂર ન રહે એવું આપણે કપાસનું ઉત્પાદન શરૂ કરી દીધું। તો હવે આપણને કપાસમાં કોઈ કીટકોનો તો ભય રહ્યો નથી,
तो हवे शुं भय छे? तो के निमेटोड्सनो, बराबर। आ सूत्र कृमिओ छे ए पण घणा बधा वनस्पति पाकोने बगाड़े छे, तो निमेटोड्स माटे आपणे शुं करवुं? तो एना माटे जे प्रक्रिया छे एने कहेवाय छे आरएनए अंतक्षेप, आरएनए इंटरफरन्स, एने टूंकमां कहेवाय छे आरएनए आई, એટલે કે ઇન્ટરફરન્સ। આ પ્રક્રિયા ઉપર આધારિત હતું કે એનાથી આપણે સૂત્રકૃમિઓ ઉપર કંટ્રોલ મેળવશું। તો આરએનએ અંતક્ષેપ બધા સુકોષ કેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે। આ પદ્ધતિમાં વિશિષ્ટ એમઆરએનએ, હવે આ આરએનએ ઇન્ટરફરન્સ કેવી રીતે કામ કરે, તો આ પદ્ધતિમાં એક વિશિષ્ટ એમઆરએનએ, આરએનએના પ્રકારો છે તો આપણે ખ્યાલ છે ને મિત્રો, એમઆરએનએ, આરઆરએનએ, ટીઆરએનએ, એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ, બરાબર, આરઆરએનએ રિબોસોમલ આરએનએ, ટીઆરએનએ એટલે ટ્રાન્સફર આરએનએ। તો અહીંયા શું લીધું છે? તો કે વિશિષ્ટ પ્રકારનું એમઆરએનએ પૂરક ડીએસઆરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે। આ એમઆરએનએ છે એ એના પૂરક એટલે કે કોમ્પ્લિમેન્ટરી ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ સાથે જોડાય, એટલે એમઆરએનએ જે મેસેજ લઈને જાય છે ને એ નિષ્ક્રિય થઈ જાય છે। મેસેજ એટલે એક પ્રકારનો સંદેશો લઈ જાય, શેનો સંદેશો લઈ જાય છે એમઆરએનએ હંમેશા? તો કે પ્રોટીન સિન્થેસિસ માટેનો સંદેશો લઈને જતું હોય। તો એ જ્યારે એની કોમ્પ્લિમેન્ટરી ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ શૃંખલા સાથે જોડાઈ જાય છે ત્યારે એ નિષ્ક્રિય થઈ જાય છે। એના ફળસ્વરૂપે એમઆરએનએના ટ્રાન્સલેશનને અટકાવે છે, એનો જે મેસેજ લઈને આવ્યું હતું ને એમઆરએનએ પ્રોટીન સિન્થેસિસ માટેનો મેસેજ લઈને આવ્યું હતું, એનું ટ્રાન્સલેશન થશે નહીં કે શું મેસેજ છે, બરાબર છે, એટલે પ્રોટીન બનશે નહીં। આ પૂરક ડીએસ એટલે કે ડબલ કોમ્પ્લિમેન્ટરી ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનો સ્ત્રોત આરએનએ જનીન સંકુલ, જીનોમ અથવા ચલાયમાન જનીનિક તત્વો, પરિવર્તકો એટલે કે મોબાઈલ જીનેટિક એલિમેન્ટ્સ, ટ્રાન્સપોન્સ, બરાબર, ટ્રાન્સપોન્સ એ ધરાવતા વાયરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે છે, જે એક આરએનએ મધ્યસ્થી દ્વારા સ્વયં જનન પામે છે। એગ્રોબેક્ટેરિયમ વાહકોનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ। હવે આપણે શું જોઈએ છીએ? તો કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશન્સ આ એક વેક્ટર તરીકે કામ કરે છે, તો એનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ। ડીએનએનો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે કે જેથી તે યજમાન કોષોમાં અર્થપૂર્ણ સેન્સ અને પ્રતિ અર્થપૂર્ણ એટલે કે એન્ટીસેન્સ આરએનએનું નિર્માણ કરે છે। આ બંને આરએનએ એકબીજાના પૂરક હોય છે, જે બેવડા કુંતલમય એટલે કે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનું નિર્માણ કરે છે, જેનાથી આરએનએ અંતક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ એમઆરએનએ નિષ્ક્રિય થઈ જાય છે, જેના ફળસ્વરૂપે પારજનિનિક ટ્રાન્સજેનિક યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી। એના અંદર પરોપજીવી એટલે કે જે સૂત્રકૃમિ અંદર દાખલ થયા છે એ જીવિત રહી શકતા નથી। આ પ્રકારે પારજનિનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે। આકૃતિમાં આપણે જોઈએ છીએ એ આકૃતિ દર્શાવે છે લાક્ષણિક નિયંત્રિત વનસ્પતિના મૂળ અને બી જે છે હેતુપૂર્વક સૂત્રકૃમિનો ચેપ લગાડ્યા પછીના 5 દિવસ સુધી પારજનિનિક વનસ્પતિના મૂળ નવીન ક્રિયાવિધિ દ્વારા એમાં સુરક્ષા થતી જોવા મળે છે। હવે આપણે જોઈએ બાયોટેકનોલોજીકલ એપ્લિકેશન ઇન મેડિસિન્સ, ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન શું છે? તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી પદ્ધતિનો સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં અત્યધિક પ્રભાવ પડ્યો છે, કારણ કે તેના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ઉત્સેચકીય ઔષધોનું, ચિકિત્સકીય ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં સંભવ થયું। પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી, જ્યારે અમાનવીય સ્ત્રોતોમાંથી અલગ કરવામાં આવેલ ઉપયુક્ત અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડે છે।
वर्तमान समय में लगभग 30 जेटला पुनः संयोजित चिकित्सकीय औषधों विश्व में मनुष्य ने उपयोग माटे स्वीकृत करवामां आव्या छे, जेमांथी 12 भारत में वेचाई रह्या छे। जनीन इजनेरी इंसुलिन, जीनेटिकली इंजीनियर्ड इंसुलिन, आ शुं छे अने शुं काम छे? बराबर, आवुं जीनेटिकली इंजीनियर्ड इंसुलिन बनावानुं जरूरियात शुं काम उभी थई? तो पुख्त व्यक्तिओमां थता मधुप्रमेह एटले के डायाबिटीसनुं नियंत्रण समयांतरे इंसुलिन लेवाथी संभव छे। धारो के कोई मनुष्यने डायाबिटीस थई गयो तो एने नियत समये इंसुलिन लेवुं पड़े छे। जो मानव इंसुलिन पर्याप्त मात्रामां उपलब्ध न होय तो मधुप्रमेह रोगी शुं करशे? हवे डायाबिटीस वाळुं व्यक्ति जो एने इंसुलिन न मळे तो ए शुं करे? अने आ इंसुलिन माटे आपणे पहेलाना समयमां तो પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા અને એ મોંઘું પણ હતું, એલર્જી પણ ઉત્પન્ન કરતું હતું। તો હવે આપણે એનો ઉકેલ બાયોટેકનોલોજીની મદદથી જીનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન બનાવીને કરી દીધો છે। તો આપણે જોઈએ કે આપણે એના પર વિચાર કરવાથી આપણને એ વાતનો સ્વીકાર કરશું કે આપણે અન્ય પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન અલગ તારવીને ઉપયોગમાં લેવું પડશે। જો ઇન્સ્યુલિન ન હોય તો આપણે માનવીમાં ન હોય તો ક્યાંથી લેવું પડે? અન્ય પ્રાણીમાંથી। અન્ય પ્રાણીઓમાંથી અલગ કરેલ ઇન્સ્યુલિન એ માનવ શરીરમાંથી આવતા ઇન્સ્યુલિન જેટલું જ અસરકારક છે? તો કે ના, માનવ શરીર છે એનો પ્રતિકાર કરે છે। માનવ શરીરની પ્રતિરક્ષા પ્રતિચાર પર બહારના ઇન્સ્યુલિનની કોઈ અસર તો નથી પડતી ને? તમે કલ્પના કરો કે જો કોઈ બેક્ટેરિયા માનવ ઇન્સ્યુલિન બનાવી શકે તો ચોક્કસપણે પ્રક્રિયા સરળ થઈ જશે। હવે આ કલ્પના કેવી રીતે આપણે કરશું? તો કે બેક્ટેરિયા કેવી રીતે ભાઈ બનાવશે? તો બેક્ટેરિયા છે માનવ ઇન્સ્યુલિન બનાવી શકે, શું કામ? તો કે જેવા બેક્ટેરિયાની અંદર ડીએનએ આવેલા છે એવા જ ડીએનએ માનવીમાં છે, એના અંદર જે સ્ટ્રેન છે, બરાબર છે, પ્રોટીન સિન્થેસિસ માટેના જે સંકેતો છે, આ સંકેતો છે કેવા છે? તો કે સંકેતો તો બધા દરેક પ્રાણી માટે અથવા તો વનસ્પતિમાં પ્રાણીમાં નીચલી કક્ષાના સજીવોમાં દરેકમાં કેવા છે? યુનિવર્સલ છે, બરાબર છે। તો યુનિવર્સલ સંકેતોને હિસાબે કોઈ પણ પ્રાણી છે એ કોઈ પણ અલગ પ્રકારના બીજા પ્રાણીનું જનીન છે એ બનાવી શકશે, પ્રોટીન સિન્થેસિસ પોતે કરી શકશે, અને એટલા માટે આ બેક્ટેરિયા છે એ માનવ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરી શકશે। હવે બેક્ટેરિયાને શું કામ આપણે પસંદ કર્યા? તો બેક્ટેરિયા છે દર અડધી કલાકે મલ્ટીપ્લાય થાય, ડબલ થઈ જાય, અને એટલા માટે બેક્ટેરિયાની અંદર જો આપણે આ જનીન મૂકી દઈએ તો શું થાય? તો કે બેક્ટેરિયા જેમ ડબલ થશે એમ આપણું જોઈતું જનીન પણ ડબલ થશે અને સરળતાથી માનવ ઇન્સ્યુલિન આપણને મળી શકશે। તો અન્ય પ્રાણીઓમાંથી અલગ કરેલ ઇન્સ્યુલિન એ માનવ શરીરમાંથી આવતા ઇન્સ્યુલિન જેટલું અસરકારક છે અને માનવ શરીરની પ્રતિરક્ષા પ્રતિચાર પર બહારના ઇન્સ્યુલિનની કોઈ અસર તો નથી પડતી ને? હવે કલ્પના કરો કે જો કોઈ બેક્ટેરિયા માનવ ઇન્સ્યુલિન બનાવી શકે તો ચોક્કસપણે પ્રક્રિયા સરળ થઈ જશે। તમે સરળતાથી આવા બેક્ટેરિયાનો ઉછેર કરીને જેટલું ઈચ્છો તેટલું તમારી આવશ્યકતા અનુસાર ઇન્સ્યુલિન બનાવી શકો છો। વિચારો કે શું ઇન્સ્યુલિન મધુપ્રમેહી વ્યક્તિને મુખ દ્વારા આપી શકાય કે નહીં? શા માટે? જો આ બધી જ વસ્તુ જીનેટિકલી એન્જિનિયરથી શક્ય છે, કે ઓરલ વેક્સિન પણ બને છે જે મુખ દ્વારા આપણે લઈ શકીએ છીએ, બરાબર? તો આ દરેક વસ્તુ ટેકનોલોજીની મદદથી શક્ય બને છે। પહેલાના સમયમાં મધુપ્રમેહ રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન પ્રાણીઓ અને ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું હતું। પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી અથવા તો પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગી હતી। ઇન્સ્યુલિન બે નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલ હોય છે, શૃંખલા એ અને શૃંખલા બી, જે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધો દ્વારા જોડાયેલ હોય છે। મનુષ્ય સહિત સ્તનધારીઓમાં ઇન્સ્યુલિન પ્રો ઇન્સ્યુલિન પ્રો ઉત્સેચકની જેમ પ્રો અંતઃસ્ત્રાવને પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્ત્રાવ બનતા પહેલાં તેને પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા હોય છે તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે, કે જે વધારે ખેંચાયેલ હોય છે, જેને સી પેપ્ટાઇડ કહે છે। આ સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતો નથી,
જે પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી દૂર થઈ જાય છે। આ ખાસ યાદ રાખજો મિત્રો, સી પેપ્ટાઇડ છે ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે। એ શું છે? તો એ પ્રો ઇન્સ્યુલિન સમયે જ્યારે એ પરિપક્વ નથી ત્યારે ખેંચાયેલો ભાગ છે એને સી પેપ્ટાઇડ કહે છે। જ્યારે મેચ્યોર ઇન્સ્યુલિનની પ્રાપ્તિ થાય ત્યારે એ સ્ટ્રેન અને બી સ્ટ્રેન જ રહેશે, સી સ્ટ્રેન છે એ દૂર થઈ જશે। આરડીએનએ ટેકનોલોજી એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેળવાતા ઇન્સ્યુલિન ઉત્પાદનનો મુખ્ય પડકાર એ છે કે કેવી રીતે એનું ઉત્પાદન થાય છે। ઇન્સ્યુલિન એટલે કે હ્યુમ્યુલિન, માનવ ઇન્સ્યુલિન કેવી રીતે બાયોટેકનોલોજીની મદદથી બનાવવું એના વિશે જાણકારી મેળવશું। સૌથી પહેલાં તો અમેરિકાની કંપની ઇલી લીલી એણે આ માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કર્યું। તો એમણે શું કર્યું? એમણે માનવ ઇન્સ્યુલિન બનાવવા માટેના જનીનોની સ્ટ્રેન એ અને બી, આ એ અને બીને અલગ તારવી અને ઈ કોલાઈ નામના બેક્ટેરિયાના અંદર એના પ્લાઝમિડમાં એને જોડવામાં આવી અને ત્યાર પછી એનું ઉત્પાદન કરવામાં આવ્યું જીનેટિકલી એન્જિનિયરિંગની મદદથી। હવે આ સ્ટ્રેન એ અને બી જે મળી એને ડાયસલ્ફાઇડ બોન્ડથી જોડી અને માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ અમેરિકાની ઇલી લીલી કંપનીએ સૌ પ્રથમ કર્યું હતું। જનીન થેરાપી, જો કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ સાથે જન્મે છે તો શું આ રોગ માટે કોઈ ઉપચાર વ્યવસ્થા છે? જનીન થેરાપી આવો જ એક પ્રયાસ છે। જનીન થેરાપીમાં એ પદ્ધતિનો સમાવેશ છે કે જેનાથી કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે, જેમાં રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે। જનીનિક ખામીની સારવારમાં વ્યક્તિ અથવા ભ્રૂણમાં સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે, જે નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિ કરીને તેના કાર્યોને સંપન્ન કરે છે। એટલે કે જન્મજાત આનુવંશિક રોગ સાથે કોઈ બાળક જન્મે તો એના અંદર આ જનીન થેરાપીની મદદથી આપણે સક્રિય જનીનને દાખલ કરી નિષ્ક્રિય જનીનને દૂર કરવામાં આવે છે અને એની જગ્યાએ સક્રિય જનીનને દાખલ કરીએ તો બાળક છે એ સંપૂર્ણપણે રોગમુક્ત થાય। ક્યારે? તો જ્યારે એની સારવાર ભ્રૂણ અવસ્થામાં કરવામાં આવી હોય ત્યારે। પણ જો બાળકના જન્મ પછી સારવાર કરવામાં આવે તો આ સારવાર એને સમયાંતરે વારે વારે લેવી પડે છે। જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ 1990માં એક 4 વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડીએમિનેઝ એડીએની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો। હવે આ જો ઉણપ હોય, બાળકમાં આ પ્રકારની ઉણપ હોય તો એનાથી શું થાય છે? તો એની રોગ પ્રતિકારક ક્ષમતા જે છે, ઇમ્યુનિટી, આ પાવર ખૂબ ઓછો હોય અને એટલા માટે આ રોગમાં બાળક જે છે એનો સારવાર કરાવવી અત્યંત જરૂરી બને છે। આ ઉત્સેચક રોગ પ્રતિકારકતામાં અતિ આવશ્યક હોય છે। આ જે ઉત્સેચક છે ને, એડિનોસાઇન ડીએમિનેઝ એડીએ, આ રોગ પ્રતિકારકતા એટલે કે ઇમ્યુનિટી વાઇટાલિટી એના માટે ખૂબ જરૂરી છે। આ સમસ્યા એડિનોસાઇન ડીએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ થવાથી થાય છે। એટલે કે આ જે ઉત્સેચક છે એડિનોસાઇન ડીએમિનેઝ એડીએ, એના માટેનું જે જનીન છે એ ડિલીટ થઈ ગયું હોય, એ ન હોય, લોપ થયો હોય, તો પછી બાળકમાં આ પ્રકારની ખામી ઉત્પન્ન થાય છે, એની વાઇટાલિટી ખૂબ ઓછી હોય। તો કેટલાક બાળકોમાં એડીએનો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે, એટલે કે બોન મેરોની અંદર એને દાખલ કરવામાં આવે છે, એડીએને દાખલ કરવામાં આવે છે। જ્યારે કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, એને કહેવાય છે એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં આવે છે, કે જેમાં સિરિંજ દ્વારા રોગીને સક્રિય એડીએ આપવામાં આવે છે, એનું ઇન્જેક્શન આપી દેવામાં આવે છે। ઉપરયુક્ત બંને ક્રિયાઓમાં એ મર્યાદા છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી। આ એડીએને આપણે બાળકના જન્મ પછી બોન મેરોની અંદર પ્રત્યારોપણ કરીએ કે પછી એને સિરિંજ દ્વારા ઇન્જેક્શનથી આપીએ, પણ એ રોગનાશક નથી, એટલે કે વારે વારે આ પ્રક્રિયા આપણે કરાવવી પડે છે।
જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢીને તેમનું સંવર્ધન કરવામાં આવે છે, એટલે કે શરીરની બહાર લિમ્ફોસાઇટ્સને બહાર કાઢવામાં આવે છે જે રોગી છે એમાંથી, અને પછી એનું સંવર્ધન એટલે કે એને ગુણન કરવામાં આવે છે, લસિકા કોષોનો વધારો કરવામાં આવે છે. હવે આ સક્રિય એડીએ પેલું બાળક જે છે, રોગિષ્ટ બાળક, એમાં એ કેવું છે, ડિલીટ થઈ ગયું છે અથવા નિષ્ક્રિય છે. તો આપણે તો એને સારવાર કરવા માટે શું કરવું પડે છે, સક્રિય એડીએને અંદર દાખલ કરવું પડે છે. સીડીએને રિટ્રોવાયરસ વાપરીને એને લસિકા કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે. હવે રિટ્રોવાયરસ તો કેન્સર કરનારું વાયરસ છે. આ વાયરસનો આપણે જીનેટિક એન્જિનિયરિંગની મદદથી શું કર્યું, તો કે એનો સારો ઉપયોગ કર્યો. રિટ્રોવાયરસથી આપણે એને શું કર્યું, તો કે રિટ્રોવાયરસની અંદર એડી, સક્રિય એડીએને મૂકી અને દર્દીના શરીરની અંદર, રોગીના શરીરની અંદર દાખલ કરાયું. તો એનાથી શું થયું, પ્રવેશ કરાવવામાં આવ્યો અને એના અંતે દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવ્યું. આમ છતાં કોષો અમર હોતા નથી. ક્યા કોષો, તો કે એડીએના કોષો, સક્રિય એડીએના કોષો છે એ અમર હોતા નથી. એટલે કે એકવાર અંદર દાખલ થઈ ગયા પછી કાયમ માટે અંદર સક્રિય નહીં રહે. અને એટલા માટે જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે, એટલે કે વારે વારે આ થેરાપી લેવી પડે. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી એટલે કે બોન મેરોમાંથી અલગ કરવામાં આવેલ એડીએ ઉત્પન્ન કરતા જનીનોનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે. આ એડીએવાળું બાળક જન્મ થવાનો છે એવું આપણને જો ભ્રૂણ અવસ્થામાં ખબર પડી જાય તો એ સમયે જ આપણે આ સક્રિય એડીએને એના શરીરમાં દાખલ કરી દઈએ તો એનો કાયમી ઉપચાર શક્ય બને છે. પછી એને જન્મ પછી વારે વારે આ થેરાપી લેવી પડતી નથી. આણ્વિક નિદાન, મોલેક્યુલર ડાયગ્નોસિસ. તમે જાણો છો કે રોગની અસરકારક સારવાર માટે તેનું પ્રારંભિક નિદાન અને તેની રોગ દેહધર્મ વિદ્યાને સમજવી અતિ આવશ્યક છે. ઉપચાર નિદાનની પરંપરાગત પદ્ધતિઓ, સીરમ અને મૂત્ર વિશ્લેષણ વગેરેનો ઉપયોગ કરીને પ્રારંભિક નિદાન મેળવવું શક્ય નથી. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પોલિમરેઝ ચેઇન રિએક્શન, પીસીઆર અને એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો એસોર્બન્ટ એસે જેવી કેટલીક પદ્ધતિઓ છે કે જેની મદદથી રોગનું પ્રારંભિક નિદાન થઈ શકે છે. આપણી જે પરંપરાગત પદ્ધતિઓ હતી કે જેમાં આપણે ટેસ્ટ, લેબોરેટરી ટેસ્ટ કરાવવા, મૂત્રને એનું સીરમનું ટેસ્ટ અથવા તો મૂત્રનું ટેસ્ટ આપણે જે કરાવતા હતા, એનાથી આપણે રોગની પ્રારંભિક અવસ્થાનું નિદાન કરી શકતા નથી. પણ હવે આપણે બાયોટેકનોલોજીની મદદથી પીસીઆર હોય કે એલિઝા જેવી પદ્ધતિઓથી રોગનું પ્રારંભિક તબક્કામાં જ નિદાન કરી શકીએ છીએ. રોગકારકો જેવા કે બેક્ટેરિયા કે વાયરસની હાજરીની સામાન્ય રીતે ત્યારે જ જાણ થાય જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા રોગના લક્ષણો જોવા મળે. તે સમય સુધી રોગકારકની સંખ્યા શરીરમાં પહેલાંથી ઘણી બધી વધી ચૂકી હોય. જ્યારે બહુ ઓછી સંખ્યામાં બેક્ટેરિયા અથવા વાયરસ, એ સમય કે જ્યારે રોગના ચિહ્નો સ્પષ્ટ દેખાતા ન હોય ત્યારે તેની ઓળખ પીસીઆરની મદદથી તેના ન્યુક્લિક એસિડના એમ્પ્લિફિકેશન દ્વારા આપણે કરી શકીએ છીએ. શું તમે જણાવી શકો કે પીસીઆર કેવી રીતે અલ્પ માત્રામાં ડીએનએને ઓળખ કરે છે? તો પીસીઆર છે ને, એમાં આપણે માત્ર ડીએનએનો એક ટુકડો લઈને પીસીઆરની પદ્ધતિથી એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન પદ્ધતિથી અબજો નકલ મેળવી શકીએ છીએ. અને આ રીતે આપણે રોગી જે વાયરસ છે એ અંદર દાખલ થયું હોય તો પીસીઆરની મદદથી આપણે તાત્કાલિક એની જાણ મેળવી શકીએ છીએ. સંભવિત એઇડ્સના દર્દીઓમાં એચઆઈવીની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે પીસીઆર ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. તેનો ઉપયોગ કેન્સર સંભવિત દર્દીઓના જનીનોમાં વિકૃતિની તપાસ કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. આ એક ઉપયોગી તકનીક છે કે જેના દ્વારા અન્ય ઘણા બધા આનુવંશિક રોગોની પણ તપાસ કરી શકાય છે. આ પ્રશ્ન નીટમાં પણ પૂછાય છે મિત્રો, એટલે યાદ રાખજો કે એઇડ્સ અને કેન્સરમાં પીસીઆરનો ઉપયોગ
કરી શકાય છે અને એના દ્વારા આપણે રોગનું નિદાન તાત્કાલિક કરી શકીએ છીએ. એકલ શૃંખલામય ડીએનએ એટલે કે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ અથવા આરએનએ સાથે એક રેડિયો એક્ટિવ પ્રોબ. હવે તમને ખ્યાલ આવી ગયો પ્રોબ એટલે શું? તો એક નાનો એવો ડીએનએનો ટુકડો જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરાય છે, જેને ઓટો રેડિયોગ્રાફી દ્વારા ઓળખવામાં આવે છે. ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી, કેમ કે પ્રોબ તથા વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી. તમે કોમ્પ્લિમેન્ટરી સ્ટેન્ડ પણ એમાં જોઈ કે પ્રોબની સામે કોમ્પ્લિમેન્ટરી સ્ટેન્ડ એની કેવી રીતે બને છે, તો વિડીયો ઉપરથી આપને આ સમજ બરાબર મળી ચૂકી હશે. એલિઝા એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કામ કરે છે. એન્ટીજન્સ પ્રોટીન્સ ગ્લાયકોપ્રોટીન્સ વગેરેની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે. ટ્રાન્સજેનિક એનિમલ્સ એવા પ્રાણીઓ કે જેમના ડીએનએને તબદીલ કરવામાં આવેલ હોય અને તેમાં વિદેશી એટલે કે ફોરેન જીન એ દાખલ કરવામાં આવેલું હોય તેમને પારજનનિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. આવા પારજનનિક ઉંદરો, સસલા, ભૂંડ, ઘેટા, ગાય અને માછલીઓ ઉત્પન્ન થઈ ચૂક્યા છે. જો કે બધા પ્રવર્તમાન પારજનનિક પ્રાણીઓના 95% વધારે ઉંદરો છે. આવો એક પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયો છે કે ટ્રાન્સજેનિક એનિમલ્સમાં સૌથી વધારે વપરાતું એનિમલ્સ કયું છે, તો એમાં ઉંદર જવાબ આવે છે મિત્રો. એટલે આવી નાની નાની વસ્તુઓ પણ આપણે યાદ રાખવાની છે. આવા પ્રકારના પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે? આવા રૂપાંતરો કરવાથી મનુષ્યને શું ફાયદો થાય છે? તો એના કેટલાક કારણો છે, એને આપણે જોઈએ. સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ. વિશિષ્ટ રૂપે પારજનનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ કરવા, બીજી જાતિના જનીનને પ્રવેશ કરાવ્યા સિવાય ઉપર્યુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. રોગોનો અભ્યાસ. રોગોના વિકાસમાં જનીનોની ભૂમિકા શું છે તે માટે આપણી સમજને વધારવા માટે મોટાભાગના પારજનનિક પ્રાણીઓ વિકસાવવામાં આવ્યા છે. માનવ રોગો માટે એક મોડલ તરીકે તેનો પ્રયોગ કરી શકાય છે. તે માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલ છે જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે પારજનનિક મોડલ ઉપલબ્ધ છે. આ શું કહેવા માગે છે મિત્રો? તો આમાં એવું સમજ આપે છે કે કોઈપણ રોગ માટે દવાઓ બનાવવામાં જ્યારે આવે છે તો સીધો એનો માનવ જાતિ ઉપર પ્રયોગ કરવામાં આવતો નથી. સૌથી પહેલાં તો આવો રોગ જે તે ટ્રાન્સજેનિક એનિમલની અંદર દાખલ કરવામાં આવે છે. માનવના રોગો એટલે કે કેન્સર છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, અલ્ઝાઇમર્સ છે, આ રોગ જે તે પ્રાણીની અંદર દાખલ કરવામાં આવે છે. રોગના જનીનો રોગના વાયરસને અંદર દાખલ કરવામાં આવે છે અથવા તો રોગના લક્ષણોને અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યાર પછી જે દવાનો ઉપયોગ કરવાનો છે કે નવી દવાનું સંશોધન થયેલું છે એ જે તે એનિમલ ઉપર પહેલાં એ દવાનો પ્રયોગ કરવામાં આવે છે. તો આ એનિમલ ઉપર એ દવાનો પ્રયોગ કર્યા પછી જો એને ફાયદો થાય તો જ એ માનવ જાતિ ઉપર એનો પ્રયોગ થાય છે. એટલા માટે આ પારજનનિક પ્રાણીઓનો વિકાસ કરવામાં આવ્યો છે. જૈવિક નિપજો. કેટલાક માનવ રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નિપજોની બનેલી હોય છે. આવી નિપજોને બનાવવી ખૂબ જ ખર્ચાળ છે. પારજનનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક જનીનોનું નિર્માણ કરે છે તેમાં ડીએનએના ભાગ અથવા જનીનોને પ્રવેશ કરાવાય છે જે વિશિષ્ટ નિપજોના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ તરીકે માનવ પ્રોટીન, એનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય છે. એમ્ફીસેમા એ ફેફસામાં થતો રોગ છે. એવી જ રીતે ફિનાઇલ કિટોન્યુરિયા
અને સિસ્ટિક ફાઇબ્રોસિસ એ એક પ્રકારનું કેન્સર છે, એની સારવાર માટે પ્રયાસ કરવામાં આવે છે. તો 1977માં પ્રથમ પારજનની ગાય રોઝી, આ નામ યાદ રાખજો મિત્રો, આ પૂછાય છે. તો રોઝી દ્વારા માનવ પ્રોટીન સભર દૂધ 1 લિટરમાં 2.4 ગ્રામ માનવ પ્રોટીન એમાં મળી આવે છે તો ઉત્પન્ન કરવામાં આવ્યું. તો આ રોઝી ગાયને શું કામ ઉત્પન્ન કરી? તો કે કોઈ નાનું બાળક છે એની કોઈ સંજોગોવશાત એને એના માતાનું દૂધ મળી શકતું નથી, તો બાળકને જન્મ સમયે માતા સિવાય કોઈ પણ પ્રાણીનું દૂધ છે એ ભારે પડે છે. તો વૈજ્ઞાનિકોએ એવો વિચાર કર્યો કે આપણે ગાયના દૂધમાં એવા જનીનને મૂકી દઈએ કે જે માનવ દૂધનું નિર્માણ કરી શકે. ગાય છે એ માનવીનું દૂધ જેવા ગુણધર્મોવાળું બની જાય અને એ આપણે બાળકો માટે જો ઉપયોગ કરવામાં આવે તો માતા, જે બાળકોની માતા નથી અથવા તો એને દૂધ આપવા માટે માતા સક્ષમ નથી, એના માટે આ પ્રકારનું દૂધ બાયોટેકનોલોજીની મદદથી ઉત્પન્ન કરવામાં આવ્યું. આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાબ્લ્યુબિન ધરાવે છે અને તે માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણયુક્ત અને સમતોલ ઉત્પાદન ગણાય છે. વેક્સિન સેફ્ટી, મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલાં રસીની સુરક્ષા માટેના પરીક્ષણ માટે પારજનનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આ વાત આપણે પહેલાં પણ કરી કે આવા પારજનનિક પ્રાણીઓનો શું કામ ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તો કોઈ પણ વેક્સિન એ મનુષ્ય માટે સેફ્ટી છે કે નહીં, સલામત છે કે નહીં, એ સીધું મનુષ્ય ઉપર એનો ઉપયોગ કરાતો નથી, તો સૌથી પહેલાં એનો પ્રાણીઓ ઉપર ઉપયોગ કરવામાં આવે છે અને એટલા માટે આવા ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં પારજનનિક ઉંદરોનો ઉપયોગ પોલિયોની રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવે છે. જો ઉપર્યુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષાના તપાસ માટે વાનરના સ્થાને પારજનનિક ઉંદરોનો ઉપયોગ થઈ શકશે. હાલમાં આપણે જ્યારે ટ્રાન્સજેનિક ઉંદરોનું નિર્માણ નહોતું થયું ત્યારે આ બધી રસીની તપાસ કરવા માટે આપણે વાનરનો પ્રયોગ પાત્ર તરીકે ઉપયોગ કરતા હતા. તો વાનર કરતાં ઉંદર છે એ નાનો પ્રાણી છે, તો આપણે વાનરના સ્થાને આ નાના પ્રાણીનો ઉપયોગ કરીશું. Creation of a transgenic mouse begins with clone DNA containing the gene of interest, gene X. This foreign DNA is injected into one of the two pronuclei of a newly fertilized mouse egg. Since the frequency of non-homologous recombination is high, the injected DNA is randomly integrated into a chromosome of the diploid zygote. Injected eggs are transferred to a foster mother where they grow and differentiate. The resulting progeny are screened for the presence of transgene X by PCR analysis of DNA samples. 10 to 30% of the progeny will contain the transgene in all tissues. The transgenic mouse strain can now be analyzed for the phenotypic effects of transgene X. Commonly assayed phenotypes are the ability to live to adulthood, the presence of developmental defects, and the morphology of internal tissues. Transgenic ઉંદર કેવી રીતે બને છે એ આપણે વિડિયોમાં નિહાળ્યું અને આપણે એ પણ જોયું હશે કે આ આપણે ફિનોટાઇપ ઉપરથી, એટલે કે એના બાહ્ય લક્ષણ ઉપરથી ઓળખી શકીએ છીએ કે આ સજીવ ટ્રાન્સજેનિક છે કે નહીં. રાસાયણિક સુરક્ષા પરીક્ષણ, આ વિશાળતા સુરક્ષા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. આ એ જ પ્રક્રિયા છે કે જેમાં દવાઓની વિશાળતાનું પરીક્ષણ કરવામાં આવે છે. પારજનનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિશાળી પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવાય છે, જ્યારે બિન પારજનનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. પારજનનિક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. આવા પ્રાણીઓમાં વિષારીતાના પરીક્ષણ દ્વારા આપણને ટૂંક સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જતા હોય છે. તો એન્ટીવેનમ સ્નેક હોય કે સ્કોર્પિયોન, આપણે આ વિડીયોમાં સ્કોર્પિયોન એટલે કે વીછીનું જોયું એન્ટીવેનમ કેવી રીતે બનાવે છે. તો એ ડાયરેક્ટ કોઈ પણ પ્રોટીન, ફોરેન પ્રોટીન છે
એ શું છે, એન્ટીજન તરીકે વર્તે છે અને આપણું શરીર છે એના સામે એન્ટીબોડી બનાવતું હોય છે. કોઈ પણ એન્ટીજનની સામે આપણું શરીર છે એ એન્ટીબોડી બનાવશે, પણ અમુક એવા પ્રકારના એન્ટીજન છે કે જેમાં આપણું શરીર ડાયરેક્ટલી એટલે કે એક્ટિવલી નથી બનાવી શકતું, એન્ટીબોડી એક્ટિવલી બનાવી શકતું નથી. ત્યારે આવા રોગોની સારવાર કરવા માટે અથવા તો આવ્યા જ્યારે કોઈ સાપ કરડે છે કે વીછી કરડે છે ત્યારે એની સારવાર કરવા માટે આપણે પેસિવ ટ્રીટમેન્ટ કરવી પડે છે. પેસિવ ટ્રીટમેન્ટમાં શું કરવામાં આવે છે તો કે જે તે એનિમલ એટલે કે અહીંયા ઘોડાનો ઉપયોગ કર્યો છે, ઘોડાને ડાયરેક્ટલી વેનમ આપવામાં આવે છે, સ્નેક વેનમ આપવામાં આવે છે અથવા તો સ્કોર્પિયનનું વેનમ આપવામાં આવે છે, એટલે કે એનું વિષ આપવામાં આવે છે અને આ ઇન્જેક્શન દ્વારા એને અપાય છે અને ત્યાર પછી ઘોડાના શરીરમાં એની એન્ટીબોડી જે બને છે એ એન્ટીબોડીને પ્યોરિફાઈડ કરીને એને આપણે વેક્સિન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અને પેસિવ એન્ટીબોડી કહેવામાં આવે છે અને એનો આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. નૈતિક પ્રશ્નો, એથિકલ ઇશ્યુઝ. હવે માનવ જાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવોમાં કોઈ પણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહીં. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્વ રહેલું હોય છે. જ્યારે જનનિક રૂપાંતરિત સજીવો નિવસનતંત્રમાં પ્રવેશે છે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે છે, કેમ કે એ તો જનનિક રૂપાંતરિત સજીવો છે, એ પ્યોરલી સજીવો નથી. તો એ જ્યારે નિવસનતંત્રમાં પ્રવેશે છે તો એ પોષણ કરીને ખોરવી શકે છે, એટલા માટે એ ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે. એટલા માટે ભારત સરકારે એવા સંગઠનની સ્થાપના કરી જેમ કે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. જો આ કમિટી એપ્રુવલ કરે એ જ વસ્તુને આપણે જીનેટિકલી એન્જિનિયર્ડ કરી શકશું, જે પારજનનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવાઓ માટે પારજનનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લેશે. જનસેવાઓ માટે સજીવોના રૂપાંતરણ ઉપયોગિતા જે આવા સજીવોના ઇજારા એટલે કે પેટન્ટ સંબંધિત સમસ્યાઓને પણ બનાવવા પામી છે. લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નીપજો તથા તકનીકો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે, જે ઘણા સમય પહેલાંથી ઓળખાયેલ, વિકસિત અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય. દાખલા તરીકે આપણે બાસમતી ચોખા છે એ ભારતમાં ઘણા વર્ષોથી ઉગાડવામાં આવતા ચોખાની જાતો છે, પણ આની પેટન્ટ અત્યારે અમેરિકા પાસે છે. તો આ આપણા જાણકારીના અભાવે વિકસિત દેશો જે છે એ આપણી જે સોર્સ છે એનો દુરુપયોગ કરી રહી છે. ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ન છે જેના વિશે હજારો વર્ષો પહેલાંની એશિયાની ખેતીના ઇતિહાસમાં વર્ણન જોવા મળે છે. એક અનુમાનના આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જાતિઓ જોવા મળે છે. ભારતમાં ચોખાની જે વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિધતામાંની એક છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ તથા સ્વાદ માટે પ્રચલિત છે અને તેની 27 ઓળખાયેલ જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. પ્રાચીન પુસ્તકો, લોકસાહિત્ય તથા કવિતાઓમાં બાસમતીનું વર્ણન જોવા મળે છે, જેનાથી એ ખ્યાલ આવે છે કે તેનું સૈકાઓ પહેલાંથી વાવેતર કરવામાં આવે છે. વર્ષ 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરી લીધી છે, જેનાથી તે કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે. બાસમતીની આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસિત કરવામાં આવી હતી. ભારતીય બાસમતીને અર્ધવામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા એક નવી ઉપલબ્ધિનો દાવો કર્યો હતો. પેટન્ટ લાગુ પાડવાથી એક આધિપત્ય દ્વારા
अन्य लोगों द्वारा बासमती वेचाण प्रतिबंधित थी सकत हतु। नीपजो अने प्रक्रियाओ आधारित भारतीय परंपरागत औषधों उदाहरण तरीके हळदर अने लीमड़ा पेटंट मेळवाना घणा बधा प्रयत्नों करेला छे। जो आपणे आना विषे जागृत थईशुं नहीं तो आवी पेटंटना अमलीकरणने तरत ज अटकावशुं नहीं तो अन्य देशों अथवा व्यक्तिओ आपणो समृद्ध वारसो छीनवी लेशे अने आपणे ते माटे कशुं ज करी शकीए नहीं। बायोपायरसी जैव तस्करी शुं छे? बहुराष्ट्रीय कंपनीओ अने अन्य संगठनों द्वारा जैव संपत्तिओनी पेटंट जे ते देश अथवा तेना संबंधित लोकोनी सत्तावार मंजूरी के आर्थिक लाभ आप्या वगर तेनु शोषण करी तेने जैव तस्करी कहे छे। मोटा भागना औद्योगिक राष्ट्रों आर्थिक समृद्धि धरावे छे परंतु जैव विविधता अने परंपरागत ज्ञान अपूरतुं छे। एनाथी विपरीत विकासशील अने अल्पविकसित विश्व जैव स्त्रोतों माटे जैव विविधता अने परंपरागत ज्ञानथी समृद्ध होय छे। आवा जैव स्त्रोतोना परंपरागत ज्ञाननो उपयोग आधुनिक प्रयोजनोमां करवामां आवे छे। एने इथनोबोटनी पण कहेवामां आवे छे जेने फळ स्वरूपे तेना व्यापारीकरण दरमियान समय शक्ति तथा खर्चनो पण बचाव थाय छे। विकसित अने विकासशील राष्ट्रोनी वच्चे અન્યાય અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે જેના કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે। ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કરેલ છે જે એવા મુદ્દાઓને ધ્યાને લેશે જેના અંતર્ગત પેટન્ટ નિયમ સંબંધિત ઝડપી પ્રાવધાન સંશોધન અને વિકાસીય પ્રયાસ પામેલ હોય। બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો એનો વિગતવાર આપણે અભ્યાસ કર્યો। થેન્ક યુ વેરી મચ મિત્રો, આભાર।